વેલકમ બેક રાજતિલકમાં હરિયાણા જમ્મુ કાશ્મીરમાં આજે જજમેન્ટ ડે અને જજમેન્ટ ડેમાં હરિયાણામાં શરૂઆતી ટ્રેન્સ પ્રમાણે ક્લિયર કટ મેજોરિટી સાથે બીજેપી સરકાર બનાવતી દેખાઈ રહી છે અને એટ્રેક કરતી દેખાઈ રહી છે હરિયાણામાં બીજી તરફ ચૂંટણી પંચ પ્રમાણે જેના પર ઘણા બધા સવાલ છે હરિયાણામાં ભાજપને બહુમત કદાચ જયરામ રમેશના સ્ટેટમેન્ટ બાદ નેટની સ્પીડ વધી ગઈ લાગે છે લાઇટર નોટમાં પણ હરિયાણામાં જ્યાં છેલ્લા આંકડા ઈસી પ્રમાણે વાત કરીએ તો અડતાલીસ સીટ પર આગળ છે જ્યાં સુધી હરિયાણામાં બીજેપીની વાત કરીએ કોંગ્રેસ છત્રીસ સીટ પર આગળ છે અન્ય પક્ષો છ સીટ પર આગળ છે પિક્ચર ક્લિયર થતાં થોડી વાર લાગશે નેવું બેઠકના બંને રાજ્યો છે અને નેવું બેઠકના રાજ્યોમાં કદાચ એટલી વાર ન લાગવી જોઈએ જ્યાં સુધી ઈવીએમ છે પણ ઘણી બધી બેઠકો પર ઘણા બધા સવાલો સાથે ઘણી બધી નારાજગી સાથે કદાચ ધીમે ધીમે ચિત્ર સ્પષ્ટ થતું હોય છે બીજી તરફ જમ્મુ કાશ્મીરમાં જ્યારે એનસી અને કોંગ્રેસ ગઠબંધન જે પરિસ્થિતિઓ સરસતું દેખાઈ રહ્યું છે ક્લિયર કટ ફરીથી સરકાર બનાવતું દેખાઈ રહ્યું છે જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ ગઠબંધનને એકાવન સીટ શરૂઆતી ટ્રેન્ડ્સ પ્રમાણે અને ભાજપને એકવીસ બેઠક શરૂઆતી ટ્રેન્ડ્સ પ્રમાણે પીડીપીના હાલ બેહાલ છે અપક્ષો અહીં પણ હતા ખુદ મહેબૂબા મુફ્તી પીડીપી ચીફના પુત્રીએ હાર સ્વીકારી અને મોટાભાગે મહત્વના જે મેજર કેન્ડિડેટ છે ગુલામ નબી આઝાદે પણ અલગ પાર્ટી બનાવી હતી પછી મન વિસરાઈ ગયું લોકસભા પછી ઘણું બધું ચિત્ર બદલાઈ ગયું છે અને જમ્મુ કાશ્મીરમાં આખરે બે બેઠકના પરિણામ આવ્યા છે જે ક્લિયર કટ રિઝલ્ટ નક્કી થઈ ગયું છે ગુરેજથી નેશનલ કોન્ફરન્સના એનસીના નાજીર અહમદ ખાન જીત્યા છે અને બસોહલથી હલથી ભાજપના દર્શનકુમારની જીત થઈ છે થોડી યોગેશભાઈ સોરી વાસુદેવભાઈ આપણે થોડી જમ્મુ કાશ્મીરની પણ વાત કરી લઈએ ગઈકાલ સુધી પીડીપી કહી રહી હતી કે કદાચ એવું લાગતું હતું પોલસ્ટ્રેટ પ્રમાણે કે જે પણ એક્ઝિટ પોલ છે કદાચ ત્યાં પણ કટટુકટની લડાઈ હતી વાત તો ક્લિયર કટ બતાવી રહ્યા હતા એકાદ એક્ઝિટ પોલને બાદ કરતાં પણ જમ્મુ કાશ્મીરની પરિસ્થિતિઓ જે રીતે બદલી મેં નબી આઝાદનું એટલા માટે નામ લીધું એ સિવાય જે ઇન્ડિપેન્ડન્ટ જે લોકસભામાંથી જીત્યા હતા જેલમાંથી છૂટ્યા હતા ફરીથી અપક્ષો ઉતારાયા ઘાટીની પરિસ્થિતિઓ અલગ છે એન્કાઉન્ટર હજુ ચાલુ છે ત્યાંના સ્થાનિક મુદ્દા અલગ છે પૂર્ણ રાજ્યના દરજ્જાની માંગ છે આ બધા વચ્ચે જમ્મુ કાશ્મીરમાંથી શું મેસેજ જઈ રહ્યો છે જમ્મુ કાશ્મીરની જે પ્રજા છે એને હજી દરજ્જો જે છે સ્પેશિયલ દરજ્જો અથવા તો પોતાની સ્ટેટ તરીકેની જે માગણી છે એની એની સાથે કાયમ છે એટલે જ્યારે કોઈ પણ પ્રજા જ્યારે મત કરવા જતી હોય છે ત્યારે એ જોતી હોય છે કે જીતવાની સંભાવના કઈ બાજુ છે એમ એટલે જ્યારે એને લાગે છે કે કોંગ્રેસવાળું ગઠબંધન છે એ જઈને જીતીને સરકાર બનાવી શકે એવી સ્થિતિમાં છે એટલે પીડીપીના પડ્યો છે ચર્ચા થઈ હતી કે કોંગ્રેસની સ્ટ્રેટેજીમાં કોંગ્રેસ ક્યાંક કાચી પડી અથવા તો કંઈ શું થયું એમ તો કોંગ્રેસ પોતાની સ્ટ્રેટેજી તો બનાવી શકે પણ ભારતીય જનતા પાર્ટીની સ્ટ્રેટેજી છે એને કેવી રીતે કંટ્રોલ કરે ગાંધી કહે છે કે આટલી સીટ આવ્યા પછી હું મતલબ કે અમે કહીએ એ સરકારને કરાવી શકીએ છીએ એ વાત અલગ છે અને રણનીતિની વાત અલગ સવાલ આટલી હાર આટલી જીત આટલું કઠ નહીં સત્તા છૂટી તો એમાંથી કદાચ એ સમજણ તો શીર્ષ નેતૃત્વને અને રણનીતિ બનાવતી ટીમને હશે જ મોટા ભાગે આપણા કરતા વધારે હશે એવું ના થાય આમાં એવું છે કે માની લો કે હુડાની એક ઓલા પેલા ભાઈ જે છે જેને મુખ્યમંત્રી જેને હતો બીજેપીએ દૂર કર્યો નોન જાટ જે આવતા બરાબર હવે ખટ્ટર અને મોદીનું જે ઓન કેમેરા ઓન સ્ટેજ જે સ્ટેટસ બતાવ્યું છે વાસ્તવિક છે એની તપાસ તપાસ થવી જોઈએ તમે કરો તો તમને ખબર પડશે કે ખટ્ટર સામેનો જે એન્ટી ઇન્કમ્બર્સી હતી એને ખારવાનું જ્યારથી ખટ્ટરને દૂર કર્યા છે ત્યારથી બીજેપી એફર્ટ્સમાં છે એને કોંગ્રેસ પોઝિટિવ લઈ રહી છે કે એની સામે આ થઈ રહ્યું છે બંને વચ્ચે ખટરાગ છે ને ભાઈ ભારતીય જનતા પાર્ટી નરેન્દ્ર નરેન્દ્રભાઈ અને અમિતભાઈની જે સ્ટ્રેટેજી છે એ સ્ટ્રેટેજીને તમારે સમજવી પડે તમે ઓવરઓલ સ્ટ્રેટેજી તમે જેવી રીતે બનાવો છો અમે અમલ કરો છો એવી રીતે એની સ્ટ્રેટેજી નથી ભારતીય જનતા પાર્ટી આ જે અત્યારનું જે એનું શીર્ષસ્થ નેતૃત્વ જે છે એની ચાલ છે ને એ અઢી પગલાવાળી ચાલ હોય છે એ સીધી ચાલ નથી હોતી એ રહી વાત એમની બીજી તો ઇલેક્શન આપણને જે નડે છે ને ઈવીએમ નું પ્રત્યક્ષ ધીમું પડે છે ને આ કરે છે એના કરતા વધારે એ નડે છે કે કયા બુથમાં કોને કેટલા મત મળે ખબર પડે છે ને એના આધારે મતદાતા સુધી પ્રેશરો જાય છે એની મોટી તકલીફ છે કે એટલે ઈવીએમ કદાચ ઈવીએમ રાખે તો ભલે રાખે પણ ઈવીએમના જે આંકડા બહાર આવે છે કે કોને કેટલા મત મળ્યા છે એ રોકા એ રોકી નહીં શકે એટલા માટે રોકી ન શકાય કે ચૂંટણી પંચ જ્યાં જ્યાં તમારું ખાટલે જ મોટી ખોટ છે ત્યાં સમસ્યા છે મૂળ વધારે સમસ્યા તો આ નડે છે કે ઈવીએમમાં જે વોટ ડિસ્ટ્રીબ્યુટ થાય છે એ બધાને ખબર પડી જાય છે એટલે આખી જે હરિયાણામાં તમે કેટલા ઉમેદવારો ક્યાં કેટલા ઉમે હમણાં દસ ઉમેદવારો જીઓ બને છે કે એક વોટ ની ગણતરી થાય છે આની સામે તમે માહોલ બરાબર છે અને બીજું એવું છે કે બાકીનું ખૂટતું કરતું છે મત કોંગ્રેસ ના નીકળશે પણ સીટો વધારે આ અત્યારે જે પરિસ્થિતિ છે ને એ રાજસ્થાન ગુજરાત અરે રાજસ્થાન મધ્યપ્રદેશ અને છત્તીસગઢની ચૂંટણી હતી ત્યારે નરેન્દ્રભાઈની પોતાની જે જે તકલીફ હતી કે પોતે નેતૃત્વમાંથી ખસી જાય એવી સ્થિતિ હતી ત્યારે જે કંઈ મેનેજ થયું જે રીતે મેનેજ થયું એવું જ અત્યારે હરિયાણામાં થયું છે કારણ કે અત્યારે નરેન્દ્રભાઈને છોડવું પડે એવી જે પરિસ્થિતિ પેદા થઈ છે એમાં ફરી સેટલ થવા માટે એ જ સ્ટ્રેટેજી અને એની એ જ સ્ટ્રેટેજી ઉપર એ અત્યારે હરિયાણામાં જીતી રહ્યા ઓકે ઓકે પ્રસંગે પરસેપ્શન બિલ્ડિંગ બહુ જરૂરી છે પરસેપ્શન બિલ્ડિંગમાં હરિયાણામાં કોંગ્રેસ ઘણી આગળ હતી પરસેપ્શન બિલ્ડિંગ આજની રાજનીતિમાં જરૂરી પણ છે અને પરસેપ્શન બિલ્ડિંગમાં એક તરફ જ્યારે એક ધબધબો હતો કે ધબધબો ઘટ્યો છે બીજેપીનો એની કમ્પેરિઝનમાં કોંગ્રેસ બાજી મારતી દેખાય કેમ્પેનમાં પણ એ જ પરસેપ્શન બિલ્ડિંગ તમે ગલી નુક્કડ પર અથવા તો શેરીએ કે દરેક શેરીમાં કેટલા વોટ છે કેટલા કમિટેડ વોટ છે અથવા તો કેટલા વોટ તમને કન્ફર્મ મળે છે એ જે ગણતરી અથવા તો એ જે રણનીતિ છે શું એના પર પણ હજુ કામ કરતા વિપક્ષોને કે જેની પાસે સ્ટ્રેન્થ કે સંગઠન મજબૂત નથી ખટરાકવા છતાં એમને એક્ઝિક્યુટ કરતા વાર લાગશે શું એ તરફ પણ આ ઈશારો કરે છે પોલિટિકલી હરિયાણાનું રિઝલ્ટ જે શરૂઆતી ટ્રેન્ડ્સમાં બતાવે છે જો મત છે ને હા એક દિવસની મહેનતથી બે દિવસની મહેનતથી નથી હોતા હા નો ડાઉટ આ પાંચ ટકા વોટ સ્વિંગ મારતા હોય છે જે આખું પરિણામ નક્કી કરતા હોય છે બરાબર છે હવે તમે જે ક્યારના વાત કરો છો તો મૂળ વાત એ છે કે વિપક્ષ હોય કે સરકાર એ લોકોએ શું કામ કર્યા છે એટલે કામ એટલે ખાલી આ ગલી નુક્કડની વાતો એ વાતોને સોશિયલ મીડિયા પર રમતી મૂકી દેવી એના આધારે પરસેપ્શન બિલ્ડિંગ ઊભું કરવું અને એના આધારે મત લઈ લેવા એ વસ્તુ નથી હોતી જે વાસુદેવભાઈ બહુ સરસ વાત સમજાવી આખી કે એક એક વોટ જ્યારે આંકવો હોય એક એક વોટ લેવો હોય તો આવું બધું ડુપ્લિકેશન પણ કરાવડાવવું પડે કે જનતાને ચકરાવે ચડાવવી પડે કે આ ક્યાંક કન્ફ્યુઝ કેવી રીતે કરી શકાય એ બધું પણ ભેગું થાય અને બીજું કે એક દસ વર્ષનો સમયગાળો લીધો છે આજે મને કે ત્રીસ વર્ષમાં ગુજરાતમાં સુપર સેવી ઉપર એન્ટી ઇન્કમ્બન્સી છે નથી એવું તો છે જ નહીં એક કઈ વાતમાં ના ગુજરાત સબ સલામત નહીં હે પણ તેમ છતાં એનો ચાન્સ પર ડાન્સ મારતા વિપક્ષ કદાચ નથી આવડતો એટલે એમને વોટ નથી મળતા તો વિપક્ષ એવું શું કરી રહ્યો છે કે એમને વોટ એ રિઝલ્ટમાં કન્વર્ટ થઈને સત્તા સુધી નથી બેસાડતું જેમ બેંક કર્ણાટક ની અંદર કહેવામાં આવ્યું ચાલીસ ટકાની સરકાર ભાજપ ની ચાલતી લીધી તેલંગાણામાં તો બે હજાર ત્યાં તો ભાજપ હતું જ નહીં ટીઆરએસ અને કોંગ્રેસની લડાઈમાં કોંગ્રેસે આ વખતે મેદાન માર્યું તો એ એક મુદ્દો હતો ભ્રષ્ટાચાર જે લોકોના ઘરમાં છેક તળિયા સુધી પહોંચી ગયો હતો એમ હરિયાણામાં પણ બહુ હેવી એન્ટી ઇન્કમસી

તેમની સામે છત્રીસ બિરાદરીની સરકાર વાળી વાત કરી રહ્યા છે કેમ કે હરિયાણા દેશનું સૌથી બેરોજગારી ધરાવતું રાજ્ય છે સરકારી આંકડા પ્રમાણે કે બધી જ કોઈ વસ્તુ મેટર નથી કરતી બાબા મેટર કરે છે

થઈ ગયા હતા મળતા નહોતા એમની રીતે કામ ચલાવતા હતા એ ફેસ એન્ટી ઇન્કમ્બન્સી સૈનીના રૂપમાં આવી અને સૈની સાહેબને આપણે ત્યાં ગાતા હતા એટલે આ બધું ક્યાંક ને ક્યાંક નાની મોટી રણનીતિ કામ કરતી હોય છે કોંગ્રેસ એવી જો ગઈ વખતે ભાજપ પાસે જ સીટ હતી પાસેપીનું ગઠબંધન થયું એમાં અત્યારે કોંગ્રેસ પાસે છત્રીસ સીટ છે વધતા એક ટકો વોટ શેર વધારે છે અને ગઈ વખતે પણ સન્માનજનક આંકડો હતો ત્રીસ નો આંકડો હતો કોંગ્રેસ પાસે બી પણ મૂળ એ જે પરિણામની દિશામાં આગળ વધવાનું છે એમાં ક્યાંક ઓવર કોન્ફિડન્સ ક્યાંક અંદરનો જ નાનો મોટો ખટરાક બીજું ભાજપમાં ખટરાક હોય તો ભાજપનો જ ઉમેદવાર ભાજપના બીજા ઉમેદવાર શૈલેજ અને ભૂપેન્દ્રસિંહ હુડ વચ્ચે કે અત્યારે ચલો ખુરશી માટે કે મુખ્યમંત્રી માટે સીઝ ફાયર છે પણ રિઝલ્ટ જાહેર થશે જ્યારે કદાચ કોંગ્રેસ બહુમતી આવે રિઝલ્ટમાં ત્યાં સુધી સીઝ ફાયર હતું પણ આ પરિસ્થિતિ સર્જાઈ પણ છે સર્જાઈ શકે છે શું એ વાત બીજેપી હરિયાણાની જનતા સુધી પહોંચાડવામાં સફળ રહી કે એ વાત ખુદ કોંગ્રેસે જ પહોંચાડી દીધી જો કોંગ્રેસ પાસે આમ જોવા જાવ તો હુડા સાહેબ પણ દસ વર્ષમાં હુડા સાહેબ એ વિપક્ષ તરીકે એમનું પોતાનું બ્રાન્ડ બિલ્ડિંગ નથી કરી શકે પૂર્વ મુખ્યમંત્રીની ઈમેજ પછી દર વખતે ચહેરા ઉપર એટલે માનસ પટલ ઉપર અસર ના કરે એ તમારે એની સામે કંઈક કરી પણ બતાવવું પડે ઘણા એવા ભાજપના જૂના હારેલા ઉમેદવારો એવા છે જે સતત કાર્યરત રહીને જેમ કે ત્યાં દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રમાં હારેલા હતા તેમ છતાં અડી રહ્યા અડી રહ્યા અડી રહ્યા ત્યાં ડેપ્યુટી સીએમ છે કદાચ એક સીએમ ચહેરા તરીકે બી પ્રસ્થાપિત થઈ શકે છે એમ હરિયાણામાં કોંગ્રેસ પાસે ચહેરાનો બી તો લેખું હતો જ ને કારણ કે આ બધાની વાતો ચાલતી હતી રણદીપ સુરજેવાલાનું બી નામ એટલું પેલી રીતે ચાલતું હતું કારણ કે એ તો અત્યારે રાહુલ ગાંધીની કોર ટીમમાં છે અને રાહુલ ગાંધી એમની આંખે વધારે જોવો છે બીજા બધા કરતા આ ઠીક છે જૂનો ચહેરો જે હુડ્ડાના નામનો હિમાચલમાં શું થયું નામ કંઈક અલગ ચાલતું હતું મહારાજ સાહેબનું અને અચાનકથી નવા સીએમ જાહેર કરી દીધા આ બધું એક ભાગ હોઈ શકે રણનીતિનો પણ બે વ્યક્તિ વચ્ચેનો ખટરાગ કોંગ્રેસ ખાળવામાં સંગઠનને મજબૂત કરવામાં ક્યાંય કાચું કપાણું અને આંકડા પ્રમાણે જોવા જાવ તો કોંગ્રેસની મહેનત પ્રમાણે એનો આંકડો બરાબર છે ભાજપની મહેનત પ્રમાણે એનો આંકડો બરાબર છે બીજું ત્યાંની જનતાએ શું જોયું છે હું જે સમજુ છું કે દસ વર્ષની જર્ની છે ભાજપની એ પોઈન્ટ થી બી પોઈન્ટ સુધી નીકળવા માટેનું એક વિઝન ડોક્યુમેન્ટ એમણે આપ્યું એમની રીતે એક વિઝન આપ્યું કે અમે આટલું 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 કરવા માંગીએ છીએ મેનિફેસ્ટો પ્રમાણે બીજી કોઈ રીતે જનતાને કદાચ એટલી ખબર પડી કે એથી તો નીકળી ગઈ ગાડી બી સુધી પહોંચવામાં વીસ ટકા ત્રીસ ટકા ચાલીસ ટકા પાછળ છે પણ હજી એક જો તક આપીએ તો કદાચ એ થોડુંક આગળ વધે તો એમાં ફાયદો આપણી આપણા સુધી પહોંચવાનો છે એ ફાયદા ક્યાંક નાના મોટા ખેડૂતોના લોકોના ગામડાની અંદર સ્ત્રીઓ બહેનોના કારણ કે ત્યાં હરિયાણામાં છે ને ગ્રામ્ય વિસ્તાર વધારે છે શહેરી વિસ્તાર ગણીને ત્રણ ચાર જ છે આમ જોવા જાવ તો મોટા મોટા જિલ્લા બાકી બધો ગ્રામ્ય વિસ્તાર છે તો ગ્રામ્ય વિસ્તારની એ બહેનોને એ બાળકોને ત્યાં એવું કદાચ બીજેપીએ શું આપી શક્યું છે દસ વર્ષમાં એ પણ એક મુદ્દાની જેમ બેરોજગારીની એટલા માટે હેમાંગભાઈ વાત કરી કેમ કે આ એક બહુ મોટો મુદ્દો છે સરકારી આકરા પ્રમાણે સૌથી વધુ બેરોજગારી દેશમાં હરિયાણામાં છે જે હરિયાણા આખા દેશનું સૌથી વધુ ધાન પેદા કરે છે પંજાબ સાથે જે હરિયાણા દેશને જવાનો આપે છે જે હરિયાણા પહેલવાનો આપે છે અને જ પહેલવાનોનું જાતીય શોષણ અને આરોપો છતાં બીજેપી મૌન હોય તો આ ઘણા બધા મુદ્દા હતા આ મુદ્દા ખાલી મુદ્દા હોવા પૂરતા નથી કે ખરેખર એ હિસાબથી મહેનત પણ કરવી પડે છે કેમ કે આટલા મુદ્દા તો હરિયાણા જેવો પ્રશાંતભાઈ પણ એગ્રી કરશે કે એક સાથે છેલ્લા બે કે ત્રણ વર્ષના ગાળામાં આખા દેશમાં ક્યાંય ન હતા મણિપુર સહિત અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ પરિસ્થિતિઓ ચાલી રહી છે પણ ત્રણ આ ડેડલી કોકટેલ છે આ ડેડલી કોકટેલ જે સત્તા સામે છે જ્યાં જનતા ચૂંટણી લડી રહી હોય આ પરિસ્થિતિઓ કન્વર્ટ નથી થઈ એ શું ગંભીરતાથી વિચારવાનો સમય છે કોંગ્રેસ માટે જો સૌ પ્રથમ તો જે મારે કહેવું છે કે હુડ્ડા સાહેબ છે ને એક બ્રાન્ડ છે હા અને એક વિપક્ષ તરીકે એમની કામગીરી અને એક મુખ્યમંત્રી તરીકે એમની કામગીરી એના જ માટે થઈને દીપેન્દ્ર હુડ્ડાજી આ વખતે નહીં આ વખતે તો કોંગ્રેસની ગઠબંધનની સીટો વધારે હતી પણ જ્યારે ઓછી સીટો હતી જ્યારે કોંગ્રેસને વિરોધ પક્ષના નેતાનું પણ સ્થાન નહોતું મળ્યું ત્યારે પણ દીપેન્દ્ર હુડા જે છે એ ચૂંટાઈને આવેલા હતા એટલે હરિયાણાની અંદર જે એક પક્ષ તરીકે ચૂંટણી લડવા માટે કોંગ્રેસે જે કંઈ પણ કરવું પડે અને જે કંઈ પણ રણનીતિ કરવી પડે એ સંપૂર્ણ રીતે સામદામ દંડભેદ ચારે ચાર અમે બહુ પરફેક્ટલી કરેલી છે પણ વાસુદેવ વાસુદેવભાઈએ કીધું એમ કેટલીક વસ્તુ જે છે એ અમારા હાથમાં નથી હોતી ફરીથી એકવાર કહું હું ઈવીએમ ઉપર સહેજ પણ શક નથી કરતો આ વાત બહુ સ્પષ્ટ કરવી છે એટલા માટે કે અમારા મેનિફેસ્ટોમાં લોકસભાના ઇલેક્શનમાં અમે ઈવીએમની અંદર કોઈપણ પ્રકારનો ગોટાળો નથી થતો પણ ઈવીએમની જે સિસ્ટમ છે એ પછીની મતની સિસ્ટમથી માંડીને એ વેબસાઇટ સુધી પહોંચવા સુધીની સિસ્ટમ એની અંદર જે લેખ છે એની અમે વાત કરી રહ્યા હતા આ વાત થઈ આપણી હરિયાણાની હરિયાણામાં બે મારી ઓપનિંગ રિમાર્ક્સમાં પણ કીધું કે અમને અમને સૌથી વધારે મત મત મળ્યા મળ્યા છે છે એનો મતલબ પ્રજાએ સમર્થન આપ્યું છે અને ભાજપને વિરોધ કર્યો છે હજી પણ સાડા ત્રણ વાગ્યા સુધી રાહ જોવાની જ રહી આ જ વાત હું જમ્મુ કાશ્મીર માટે કહું છું ભલે કોંગ્રેસ પ્લસ ગઠબંધનની એકાવન સીટો છે નેવું માંથી બીજેપીની માત્ર અઠ્યાવીસ છે છતાં પણ હું ત્યાં પણ એ જ કહું છું કે અમે જીતથી છકી થવાના બદલે સાડા ત્રણ વાગ્યા સુધી રાહ જોઈશું પણ જેમ હરિયાણાની અંદર આપણે પરિસ્થિતિઓની ચર્ચા કરીએ છીએ એમ બહુ જ વધારે મહત્ત્વની વાત છે જમ્મુ કાશ્મીરની અંદર અને એમાં પણ ખાસ કરીને જમ્મુ રિજનની અંદર જે આખું રિજિયન હિન્દુઓનું અને ખાસ કરીને કાશ્મીરી પંડિતોનું રહેલું છે આ રીજિયનમાં તમને બાર કરતાં વધારે સીટો અત્યારે જો કોંગ્રેસ આગળ હોય અને એમાં પણ બીજા અપક્ષ અને વિપક્ષ મળીને ઓગણીસ સીટો એટલે તમે તેતાલીસમાંથી લગભગ પિસ્તાલીસ ટકા જેટલી સીટો જ્યારે કોંગ્રેસને મળતી હોય ત્યારે ના માત્ર શ્રીનગર એટલે કે કાશ્મીરના મુસ્લિમ બહુલ વિસ્તારોમાં પરંતુ હિન્દુ વિસ્તારોની અંદર પણ જ્યારે કોંગ્રેસને આવી સ્પષ્ટ બહુમતી મળતી હોય ત્યારે મને લાગે છે કે આ રણનીતિની પણ ચર્ચા થવી જોઈએ અને આ રણનીતિની અંદર પણ ભારતીય જનતા પાર્ટીની કઈ રણનીતિએ કેવા પ્રકારનું કાચું કપાયું કારણ કે એમણે તો એવું નક્કી કરી ન હતું કે ભાઈ જમ્મુ રિઝનની તેતાલીસ સીટો છે તેતાલીસ માંથી અમને તેતાલીસ મળી જશે અને પાંચ સીટો અમે જે રાજ્યપાલ આપવાના છે એટલે કે ત્યાંના ઇલેક્ટેડ ધારાસભ્ય જે નોમિનેટેડ ધારાસભ્ય છે એ તેતાલીસ માંથી કદાચ અમને ચાલુ હતા જેને લઈને ચૂંટણી પંચની સ્પષ્ટતા આવી છે બધું જ સ્પષ્ટ અને સામે છે ચૂંટણી પંચ કઈ રહ્યું છે

પણ જે જયરામ રમેશે વાત કરી હતી કોંગ્રેસે વાત કરી હતી તેના પર સીધું જ રિસ્પોન્ડ કરતું ઇલેક્શન કમિશન બધું જ ક્લિયર છે બધું જ સ્પષ્ટ છે બધું જ તમારી સામે છે એક પણ મતદાન કેન્દ્ર પરથી કોઈ ફરિયાદ આવી નથી છતાંય ફરિયાદ થઈ રહી છે સૌ તો ઇલેક્શન કમિશનરને ખબર નથી પડતી કે એમણે કઈ ફરિયાદોનો જવાબ આપી રહ્યા છે કોંગ્રેસનું એમ કહેવું છે કે તમે કોંગ્રેસનું એમ કેવું છે કે તમે રૂઝાન બનાવવા માટે થઈને અને લોકોને તમે ઉત્સાહિત કરવા માટે થઈને તમે ચૂંટણી પંચની વેબસાઇટ છે એ તમે ધીમી કરી દીધી છે અને જે પંચ હું તમને એક્ઝામ્પલ આપું કે અમદાવાદની અંદર ગાંધીનગર લોકસભા ક્ષેત્રની અંદર સરખેજ સીટમાંથી ચૌદ રાઉન્ડ થઈ ગયા હોય અને ચૂંટણી પંચની વેબસાઇટની અંદર ચાર કે પાંચ રાઉન્ડ આવતા હોય તો આ વાત છે હવે આમાં તો કોઈ ફરિયાદની વાત નથી અત્યારે બરાબર બાર વાગવા આવ્યા છે બાર વાગ્યામાં એવું સમજીએ કે ચૌદ રાઉન્ડ એક વાગવા આવ્યો છે એમાં ચૌદ રાઉન્ડ કમ્પ્લીટ થયા છે અને તમે પાંચ કે છ રાઉન્ડ ત્યાં અપડેટ કરો છો તો ભાઈ આમાં ફરિયાદ ના કરવાની હોય આ દેખીતું છે આના માટે કોઈ ફરિયાદ ના કરે કારણ કે ચૂંટણી પંચના અંદરના કોઈ એવા ફોર્મ નંબર સત્તર સી કે બાકીની કોઈ ફરિયાદ હોય તો એ ફરિયાદ થવાની હોય આ તો લાર્જ પરિપ્રેક્ષમાં જ કરવાની હોય ચૂંટણી પંચે એનો જવાબ આપ્યો નથી એ પણ અહીંયા સનાતન સત્ય દેખાઈ રહ્યું છે ઓકે યોગેશ આદવાણી આપણી સાથે એક તરફ સેલિબ્રેશનના દ્રશ્યો ચાલી રહ્યા છે જ્યાં બીજેપી માટે હરખાવાની જરૂર છે ત્યાં બીજેપીના કાર્યકર્તાઓ ઢોલ વગાડી રહ્યા છે જ્યાં કોંગ્રેસને હરખાવાનું છે ત્યાં કોંગ્રેસના કાર્યકર્તાઓ ઢોલ વગાડી રહ્યા છે બાકી પ્રજા તો મોંઘવારીમાં પ્રજાનો ઢોલ તો વાગી જ રહ્યો છે યોગેશભાઈ હવે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ગઠબંધન માટે સૌથી મોટી શીખ કઈ કેમ કે હવે તો દિલ્હીનું રણ પણ ચાલુ થશે દિલ્હીમાં પણ સામસામે હશો

એમાં જે કઈ સુધારા વધારાઓ કે સૂચનો ફરિયાદો મળતી હોય એના આધારે નેતૃત્વ બેસતા હોય છે અને આમાં વધારે સારી રીતે રીતે કેવી કરી શીર્ષ વધારે મજબૂત કેવી રીતે બનાવી શકાય અને મોટા ભાગે તો લોકોને જે બેરોજગારીનો મોંઘવારીનો અને જે માર પડી રહ્યો છે અને લોકો જે ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારના શાસનમાં દબાઈ પીડા કચડાઈ રહ્યા છે

અત્યાર સુધી જે ખુલીને સામે આવે છે એ વોટ શેર પણ અલામ છે આમ આદમી પાર્ટી માટે ગુજરાતની વાત અલગ છે ગુજરાતમાં પાંચ સીટો જીત્યા હતા પરિસ્થિતિ આખી બદલાઈ ગઈ અત્યાર સુધી પાર્ટી પણ એમાં આવી જાય બીજી બધી જ પાર્ટીઓ એમાં આવી જાય કે દરેક ચૂંટણીઓમાંથી પાર્ટીઓને કઈ મનોમંથન કરવાનું હોય છે શીખવાનું હોય છે સુધારવાનું હોય છે આમ આદમી પાર્ટી ને પણ આમાંથી હરિયાણાના પરિણામો પછી જે કાઈ શીખ સુધારો લેવાનો છે એ ચોક્કસપણે

હરિયાણાનું ગઠબંધન ન થયું કોંગ્રેસે જે પણ ઓફર પાંચ સીટ કે જે પણ ની ઓફર આપી હોય એક તરફ जेल બહાર આવે છે આ બધા જ ઘટનાક્રમમાં બધી જ બેઠકો પર આમ આદમી પાર્ટી ઉમેદવાર ઉતારે છે હરિયાણામાં અને આ રિઝલ્ટ આપે છે તો એક પડદા પાછળની જે કહાની ચાલી રહી છે પડદા પાછળની કહાની આ બંને પક્ષોમાં

વાસ્તવિકતા કઈ જુદી છે વાસ્તવિકતા જુદી હોય છે પણ જે પરિણામ સુધી એમને પહોંચવાની જરૂર હતી એ પરિણામ સુધી પહોંચી નથી શકતા નહીં પહોંચવા માટે એ એ વાત નક્કી છે કે નહીં પહોંચવા માટે ભારતીય જનતા પાર્ટીના સંસાધનો એની જે તાકાત અને એ જે તંત્રનો જે રીતે ઉપયોગ કરી શકે છે એના લીધે સામેવાળો પહોંચી નથી શકતો એટલે લોકો શું કરે છે એની ઉપર દોષારોપણ કરે છે કે આ એની ટીમ માટે થાય અને અત્યારે શંકરસિંહ માટે આ ચાલી પણ રહ્યું છે વાસ્તવિક સ્થિતિ આવી નથી હોતી કદાચ હરિયાણા એમને પંજાબમાં કર્યું હતું ને પંજાબમાં સામસામે લડાતા ને દિલ્હીમાં આ કર્યું હતું બંને જગ્યાએ પરિણામ શું આવ્યું એટલે મૂળભૂત રીતે જ્યારે ચૂંટણી લડવાની હોય ને ત્યારે બધા એક ટાર્ગેટ બનાવીને ચાલતા હોય છે પણ ટાર્ગેટ સુધી પહોંચી જ ના શકે એને પરિણામ એ પ્રમાણે ન નીકળે એટલે એની ઉપર દોષારોપણ થાય છે આમાં પણ કદાચ મને એવું લાગી રહ્યું છે કદાચ

એટલે આમાં શું છે કે દરેક કિસ્સામાં બદલાતું હોય છે અને દરેક કિસ્સામાં બદલવાની વર્તમાન નેતૃત્વ પાસે આવડત છે એટલે જ્યાં સુધી વિપુલ માત્રામાં છે એટલે પગ પહોંચે ને ત્યાં સુધી એ પરિણામ પરિણામ કાઢી જાય ને એટલે એની સામે જે માણસ એને પતાવવા અથવા તો એને નડવા ઉતર્યો હોય ને એ એવું સાબિત થઈ જાય કે આ એને મદદ કરવા ઉતર્યો તો અને આ મીડિયા વગેરેમાં જે પ્રમાણે આ લોકો જે કઈ કરતા હોય જે મહેનત

આ બહુ સનાતન સત્ય છે તમે જુઓ મહારાષ્ટ્રની અંદર શિવસેના અને ભાજપની સરખી વિચારધારા છે ઉદ્ધવની શિવસેના તો સ્વાભાવિક છે કે એની અંદર ફાયદો જે છે અમારા ગઠબંધનને મળી જ રહ્યો છે એટલે આમાં કોઈ બહુ મોટું રોકેટ સાયન્સ નથી પરંતુ એને ખાડવા માટેના પ્રયત્નો જે છે એ પ્રયત્નોમાં ક્યાંક અમે ઓછા પડ્યા હોય એવું મને અત્યારે હરિયાણાના ચૂંટણીની અંદર લાગી રહ્યું છે ઓકેશભાઈ યોગેશભાઈ બાદમાં આવશે પ્રશાંતભાઈ કઈ કહેવાની ઈચ્છા છે જે ને આમાં શું છે તર્ક વાલે સહમત થયા વાસુદેવભાઈ પટેલની વાત સાથે પણ જનતા જનતા લઈ લઈ બહુ છે છે જે જે રહી અથવા વિશ્લેષકો અહીંથી બોલે છે રાજકીય પાર્ટીના પ્રવક્તાઓ બોલે છે એમને પણ સાંભળે છે પડદા પાછળ આટલા લાંબા સમયથી ઘણું બધું ચાલી રહ્યું છે એક એક મોડેલ બહાર આવી રહ્યા છે આજનું જે મોડેલ છે રિઝલ્ટનું મોડેલ એ અલગ મેસેજ આપે છે કે કોઈ ફેરફાર નથી જો લોકસભામાં કદાચ કોંગ્રેસે ઇન્ડિયા ગઠબંધન કર્યું એમાં દિલ્હીમાં આમ આદમી પાર્ટી દિલ્હીમાં પૂર્ણ રીતે બેઠી હતી પંજાબમાં પૂર્ણ રીતે બેઠી હતી એ બંનેમાં ભેગા કરીને બી એવું પરિણામ શું દેખાયું કે જેનાથી ફાયદો મોટો સીટના નંબરમાં મળ્યો હોય કોંગ્રેસને કે ગઠબંધનને એમ હરિયાણામાં આમ આદમી પાર્ટી મને એવું લાગે છે ક્યાંક બે વચ્ચે જે સંમતિ ના સધાતી હોય એનું એક મોટું કારણ એ છે કે હરિયાણા અને પંજાબ બે નેબરિંગ સ્ટેટ છે પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર છે એટલે કદાચ આમ આદમી પાર્ટીને એવું મનમાં રહ્યું હોય

અહીંયા અલગ છે મહારાષ્ટ્રમાં અલગ છે અને જ્યાં સુધી સત્તાની વાત હોય રાજનીતિની વાત હોય નાના ભાઈ ક્યારેક નાના ભાઈ મોટા બની જાય મોટાભાઈ નાના બની જાય ક્યારેક સામસામે આવી જાય સાથે આવી જાય અલગ અલગ લડી લે તો આ રાજનીતિ છે પણ હરિયાણામાં આંકડાઓ બદલે છે અથવા છેલ્લો આંકડો શું આવે છે હેમાંગભાઈ પ્રશાંતભાઈ અને વાસુદેવભાઈ સાથે યોગેશભાઈ પણ જોડાયેલા છે જોડાયેલા રહેશો એક બ્રેક માટે જ રોકાઈશું કેમકે ફટાફટ અપડેટ આવી રહી છે એ અપડેટ સાથે બ્રેક બાદ આગળ વધીશું